અમરેલી જિલ્લાના લોકસભાના ઉમેદવાર તરીકે નારાયણભાઈ કાછડિયાને જાહેર કરવામાં આવતા કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. અમરેલી લોકસભાની બેઠક પર ભાજપના અને કોંગ્રેસના ઉમેદવાર કોણ હશે તે વાતને લઈને ભારે ચર્ચાઓ વચ્ચે ભાજપ પક્ષ દ્વારા ફરી અમરેલી બેઠક પર ભાજપના ઉમેદવાર તરીકે નારણભાઈ કાછડિયાની સત્તાવાર જાહેરાત કરવામાં આવતા ભાજપ કાર્યકરોમાં ખુશીનો માહોલ જોવા મળ્યો હતો. ત્યારે હાલ ભાજપે ફરી અમરેલી જિલ્લામાં લોકસભાના ઉમેદવાર તરીકે અમરેલી બેઠક પર નારણભાઈ કાછડિયાને ઉતારવાનું નક્કી કરીને આ અંગેની સત્તાવાર જાહેરાત કરી દીધી હતી. ત્યારે હાલ અમરેલી બેઠક પર ભાજપ તરફથી અનેક દાવેદારો મેદાનમાં હતા, જેમાં ડોક્ટર કાનાબાર હિરેન હિરપરા પણ ખૂબ જ મજબૂત દાવેદાર માનવામાં આવતા હતા, પરંતુ અંતે ભાજપ દ્વારા નારણભાઈ કાછડિયા પર વધુ એકવાર વિશ્વાસ મૂકીને તેનું નામ નક્કી કરવામાં આવ્યું હતું. ત્યારે હાલ હવે કોંગ્રેસ તરફથી કોને મેદાનમાં ઉતારવામાં આવશે તેવી અને ચર્ચાઓ અમરેલી જિલ્લામાં ચાલી રહી છે. ત્યારે હવે મતદારોનો મિજાજ કોની તરફ રહે છે તે તો આગામી સમય જ જોવાનું રહે છે. અમરેલી સંસદીય વિસ્તારની ભારતીય જનતા પાર્ટીને ટિકિટ આપી અને જે અમારા ઉપર વિશ્વાસ મૂક્યો છે, પ્રદેશ ભારતીય જનતા પાર્ટીએ ભાઈ શ્રી જીતુભાઈ વાઘાણી, ભાઈ શ્રી વિધિભાઈ રૂપાણી, નીતિનભાઈ પટેલ, રૂપાલાજી, દિલીપભાઈ અને જિલ્લાનું અમારું ભારતીય જનતા પાર્ટીનું સંગઠન, આ તમામનો હું ખૂબ ખૂબ હૃદયથી આભાર માનું છું. અશોક મણવર, આઝાદ ન્યૂઝ, અમરેલી.